શિવના નાગવા ખાતે સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમનું થયું ભવ્ય આયોજન. ભાવિ ભક્તોએ દર્શન તેમજ મહાપ્રસાદનો લીધો લાહો. દીવના નાગવામાં શ્રી રાધાકૃષ્ણ મંદિર સમસ્ત નાગવા ગામ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2022ના રોજ ધ્વજારોહણ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધામધૂમપૂર્વક રાધાકૃષ્ણ મંદિરની સજા ઉપર શ્રદ્ધાપૂર્વક ધજા ચઢાવવામાં આવી, જેમાં ભગવાનના દર્શનનો લાભો લેવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સાથે ભાવિ ભક્તોએ મહાપ્રસાદનો પણ લાભ લીધો હતો. આ પ્રસંગે મંદિરની બહાર મેળો લાગ્યો હતો, જેમાં લોકોએ ખાણીપીણીની સાથે ખરીદી પણ કરી હતી. આ શુભ પ્રસંગે દીવના નાગવા મંદિરના પ્રાંગણમાં રાધાકૃષ્ણ સહિત રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી શિવશંકરને પણ સોરે શણગાર સજાવવામાં આવ્યા હતા. લોકોએ શ્રદ્ધાપૂર્વક મહાઆરતીનો લાભ લીધો. દર વર્ષની જેમ આ વર્ષે પણ નાગવા રાધાકૃષ્ણના દર્શનમાં ભક્તોની કતાર જોવા મળી હતી. મંદિરના પ્રાંગણમાં મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પણ લોકોએ લાભ લીધો. આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં સમસ્ત નાગવા ગામના યુવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવે છે. જોકે દર વર્ષે અહીં સ્થાનિકોની સાથે પર્યટકોનો પણ જમાવડો જોવા મળે છે અને શ્રદ્ધાળુઓનો સેલાબ ઉમટી પડે છે. પરંતુ કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં લઈ દર વર્ષ કરતાં આ વર્ષે ઓછી સંખ્યામાં લોકો માસ્ક પહેરીને આ ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા હતા. મીનાક્ષી ગઢવી, ZSTV, દીવ.